नमस्कार साथी मित्रों, साथी मित्रों प्रकरण निश्चायक में लईए JEE रिलेटेड थोड़ा क्वेश्चन्स। एमां क्वेश्चन नंबर 1 तमारी समक्ष आवी रीते छे के जो श्रेणिक कैपिटल ए बराबर A00 हो तो एडजोइंट ए मेळवो। हवे तमने बधाने खबर ज छे के आपेला श्रेणिक ने जो निश्चायक ए लखीए तो निश्चायक ए लखाय A00 અને A દરેકમાંથી A કોમન આવી જાય એટલે A ક્યુબ બહાર લઈ લઈએ, આમાંથી A કોમન, આમાંથી પણ A કોમન, આમાંથી પણ A કોમન એટલે A ક્યુબ, 100 વધે 01 અને 0 વધે અને 00 અને 1 વધે તો આના ઉપરથી લખી શકાય A ક્યુબ કૌંસમાં 1 ગુણ્યા 1 માંથી 0 માઇનસ 0 અને પ્લસ 0 તો આનો ફાઇનલી આન્સર તમને મળશે A ક્યુબ। તો ફાઇનલી આ બધા કન્સેપ્ટને આધારે હું એટલું કહી શકું કે નિશ્ચાયકનું મૂલ્ય A ક્યુબ જેટલું છે। તો ફાઇનલી લખી જ નાખીએ કે આપેલા શ્રેણિક પરથી નિશ્ચાયકનું મૂલ્ય A ક્યુબ મળે છે। ચાલો ડન। હવે તમને બધાને ખબર જ છે કે મોડ ઓફ એડજોઇન્ટ A બરાબર શું થાય, તો કે મોડ A રેસ્ટ ટુ n-1 થાય, n-1 થશે બરાબર। ઓકે, તો અહીંયા એની કક્ષા 3x3 છે તો અહીંયા n બરાબર 3x3 છે એટલે n બરાબર 3 છે તો લખી નાખીએ કે મોડ A રેસ્ટ ટુ 3માંથી 1 એટલે 2 થશે બરાબર। મોડ A સ્ક્વેર થશે, નિશ્ચાયક એનો સ્ક્વેર થશે, પણ નિશ્ચાયક એ તો આપણે પહેલેથી તૈયાર છે A ક્યુબનો સ્ક્વેર, એટલે કે તમારો આન્સર આવશે A6, જે તમારો ફાઇનલી ક્વેશ્ચન 1નો આન્સર રહેશે બરાબર। નેક્સ્ટ આગળ વધીએ લઈએ ક્વેશ્ચન નંબર 2। રકમ તમારી સમક્ષ જ છે કે આ જો શ્રેણિક હોય તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ એડજોઇન્ટ એ મેળવો। તો ચાલો આગળ વધીએ, આનું મૂલ્ય મેળવીએ। નિશ્ચાયક એ બરાબર આવું લખાય 1, 2, -1, -1, 1, 2, 2, -1 અને 1 તો આના ઉપરથી આવું તમે લખી શકો 1 કૌંસમાં 1 + 2 એટલે 3 થશે, -2 કૌંસમાં આવું લખી શકો -1, -4, -1, -4, -1, -4, -5 થશે, +1 × 1 = 2 એટલે -1 લખાય। તો ફાઇનલી આનો આન્સર 3 આવે, આનો આન્સર 10 આવે અને છેલ્લાનો આન્સર 1 આવે, એટલે કે આનું મૂલ્ય 14 મળે છે। તો લખી નાખીએ ક્યાંક સાઈડમાં કે આપેલ શ્રેણિક પરથી નિશ્ચાયકનું મૂલ્ય મને કેટલું મળે છે, તો કે નિશ્ચાયકનું મૂલ્ય મને 14 મળે છે। તો ચાલો અહીંયા સુધી તો બધાને સરસ મજાનું ક્લિયર છે। હવે તમને બધાને એક વસ્તુ ખબર જ છે કે આની કક્ષા n બરાબર 3 છે, આની કક્ષા n બરાબર 3 છે તો એડજોઇન્ટ A બરાબર શું લખાય, તો કે નિશ્ચાયક એનો સ્ક્વેર લખાય, નિશ્ચાયક એનો સ્ક્વેર લખાય। હવે એ પણ ખબર છે કે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ A બરાબર શું લખાય, તો કે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ A બરાબર લખાય શું, તો કે નિશ્ચાયક A રેસ્ટ ટુ n-2 × શ્રેણિક A, નિશ્ચાયક A રેસ્ટ ટુ આ એનું સૂત્ર થશે, આ એની ફોર્મ્યુલા થશે બરાબર છે। ઓકે, તો આવો અહીંયા એનની કિંમત તો અહીંયા 3 છે તો આનો આન્સર આવશે નિશ્ચાયક A × A બરાબર છે। તો A લખી નાખી અને નિશ્ચાયક A આને ગુણાકાર કરો તો આ તમારો એડજોઇન્ટ ઓફ A થશે। તો આના ઉપરથી લખી નાખીએ કે શું એડીજે ઓફ એડીજે A બરાબર નિશ્ચાયક A × A થાય। ચાલો લખી નાખ્યું નિશ્ચાયક A × A। હવે આગળ વધીએ, હવે તમારે જોઈએ છે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ એનો નિશ્ચાયક જોઈએ છે। ચલો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એનો નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટમાં RU નિશ્ચાયક A × A આની કક્ષા 3x3 છે એટલે આને તો બહાર લખાય નિશ્ચાયક A³ × નિશ્ચાયક A એટલે કે નિશ્ચાયક A⁴ મળે, પણ નિશ્ચાયક A તો તમને ખબર જ છે 14 છે તો આનો આન્સર આવશે 14⁴ એ તમારો ફાઇનલ આન્સર આવશે 14⁴। આ થયો તમારા ક્વેશ્ચન નંબર બીજાનો આન્સર, એક સૂત્ર યાદ રાખીને આગળ વધશું। નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન નંબર 3, જો એ લંબ શ્રેણિક હોય તો। હવે જ્યારે જ્યારે તમને એવું કીધું હોય કે કોઈ પણ શ્રેણિક લંબ શ્રેણિક છે તો આને કહેવાય લંબ શ્રેણિક, જો A A' બરાબર I થાય
તો એ છે એ તમારો લંબ શ્રેણિક છે એવું કહેવાય. જો એ એ ડેશ બરાબર આઈ થાય તો એને કહેવાય લંબ શ્રેણિક છે. કેપિટલ એ લંબ શ્રેણિક છે એની વ્યાખ્યા આવી થશે. ઓકે, બંને બાજુ નિશ્ચાયક લઈ લઈએ. એ એડ એડ બરાબર નિશ્ચાયક આઈ, તો આને તો આવી લખી શકાય એ ગુણ્યા એડ ડેશ બરાબર એકમ શ્રેણિકનું મૂલ્ય તો એક હોય, તો આના ઉપરથી તમે શું કહી શકો, આ બંનેના મૂલ્ય તો સમાન જ હોય, તો નિશ્ચાયકનો સ્ક્વેર બરાબર વન થાય. તો ફાઇનલી નિશ્ચાયકનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ વન મળે તો જ એનો વર્ગ વન હોય. તો આમાં તમારો આન્સર જે પ્લસ ઓર માઇનસ વન હશે એ તમારા નિશ્ચાયકનો આન્સર રહેશે. આ થઈ ગયો તમારો સરસ મજાનો ક્વેશ્ચન નંબર ત્રીજો. નેક્સ્ટ આગળ વધીએ અને તો સાથી મિત્રો નેક્સ્ટ લઈએ ક્વેશ્ચન નંબર ચાર. રકમ તમારી સમક્ષ સરસ મજાની દર્શાવેલી જ છે. સ્ટાર્ટ કરીએ. ડેલ્ટા બરાબર એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ એ થ્રી બી થ્રી સી થ્રી નિશ્ચાયક છે. ડેલ્ટા ડેશ છે એ કેપિટલ એ વન કેપિટલ બી વન કેપિટલ સી વન કેપિટલ એ ટુ કેપિટલ બી ટુ કેપિટલ સી ટુ કેપિટલ એ થ્રી કેપિટલ બી થ્રી અને કેપિટલ સી થ્રી એવું છે. જો એ વન એ એ વનનો સહવ્યો, સહવ્યોને તમને ખબર જ છે કે પોતાની સાથે પોતાના સહવ્યો મૂલ્ય દર્શાવે, અન્યના સહવ્યો ઝીરો દર્શાવે. તો સ્ટાર્ટ કરીએ ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા ડેશ. ચાલો લઈએ ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા ડેશ. ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા ડેશ, ડેલ્ટાનું મૂલ્ય એટલે કે એ વન બી વન અને સી વન, એ વન બી વન અને સી વન, એ ટુ બી ટુ અને સી ટુ, એ ટુ બી ટુ અને સી ટુ, એ થ્રી બી થ્રી અને સી થ્રી. જો આને તમે આર આઈ ટુ સીઆઈ કરી નાખો તો પણ મૂલ્ય બદલાતું નથી, તમને ખબર જ છે. તો હું અને આર આઈ ટુ સીઆઈ એટલે કે આને લખી નાખું એ વન બી વન અને સી વન, મૂલ્ય આનું જ રહેશે ડેલ્ટા ડેશ. અહીંયા લખી નાખીએ એ ટુ બી ટુ અને સી ટુ, અહીંયા લખી નાખીએ એ થ્રી બી થ્રી અને સી થ્રી, એ થ્રી બી થ્રી અને સી થ્રી. તો ચાલો આનું મૂલ્ય ગણીએ, આનો ગુણાકાર ગણીએ શું થાય છે. તો લખીએ ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા ડેશ. ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા ડેશ બરાબર એ વન પ્લસ બી વન પ્લસ સી વન, ફરીથી લખવું પડે એ વન, સોરી જગ્યા મૂકીને પ્લસ બી વન પ્લસ સી વન, ફરીથી લખવું પડે એ વન પ્લસ બી વન પ્લસ સી વન, અને અહીંયા પૂરું થાય. બીજી હાર જુઓ તો એ ટુ બી ટુ અને સી ટુ છે, તો એ લખી નાખીએ એ ટુ પ્લસ બી ટુ પ્લસ સી ટુ, ફરીથી લખી નાખીએ સોરી અને એ ટુ પ્લસ બી ટુ પ્લસ સી ટુ, ફરીથી લખી નાખીએ એ ટુ પ્લસ બી ટુ પ્લસ સી ટુ, અને ફરીથી ત્રીજી હાર લખી નાખીએ જે તે એ થ્રી પ્લસ બી થ્રી પ્લસ સી થ્રી, એ થ્રી પ્લસ બી થ્રી પ્લસ સી થ્રી, એ થ્રી પ્લસ બી થ્રી પ્લસ સી થ્રી. ઓકે, જુઓ તો પ્રથમ સ્તંભ છે કેપિટલ એ વન કેપિટલ બી વન કેપિટલ સી વન, કેપિટલ એ વન કેપિટલ બી વન કેપિટલ સી વન, કેપિટલ એ વન કેપિટલ બી વન કેપિટલ સી વન. તો ડેલ્ટા ડેલ્ટા ડેશ બરાબર તમે જોઈ શકો પોતાના જે સહવ્યવ છે એ મૂલ્ય દર્શાવે, મૂલ્ય તો ડેલ્ટા છે, બીજાના સહવ્યવ ઝીરો દર્શાવે, બીજાના સહવ્યવ ઝીરો દર્શાવે. હવે તમે બીજો સ્તંભ જોઈ શકો છો. બીજો સ્તંભ છે એ ટુ બી ટુ અને સી ટુ, તો અહીંયા એ ટુ બી ટુ સી ટુ, અહીંયા એ ટુ અહીંયા બી ટુ અને અહીંયા સી ટુ, અહીંયા એ ટુ અહીંયા બી ટુ અને અહીંયા સી ટુ, પોતાની સાથે પોતાના સહવ્યવ વચ્ચે ડેલ્ટા દર્શાવે, બાકીના બે સાઈડ બીજાના સહવ્યવ છે ઝીરો દર્શાવે, બીજાના સહવ્યવ છે ઝીરો દર્શાવે. હવે વાત કરીએ ત્રીજા પાર્ટ તરફ. ત્રીજો સ્તંભ છે એ થ્રી, સોરી અહીંયા તો બી થ્રી હોય, બી થ્રી અને સી થ્રી, એ થ્રી બી થ્રી અને સી થ્રી, એ થ્રી બી થ્રી અને સી થ્રી. તો જોઈ શકો છો એ વન સાથે એ થ્રી પોતાની સાથે બીજાના સહવ્યવ ઝીરો દર્શાવે, પોતાની સાથે એ ટુ સાથે એ થ્રી પણ ઝીરો દર્શાવે, એ ટુ સાથે એ થ્રી, બી ટુ સાથે બી થ્રી, સી થ્રી સાથે સી થ્રી, તો એનો આન્સર ડેલ્ટા દર્શાવે. તો આ તમારો આન્સર થઈ જાય. તો તમે અહીંથી સોરી કહી શકો કે ડેલ્ટા ડેલ્ટા ડેશ બરાબર ડેલ્ટા ડેલ્ટા ડેશ બરાબર ડેલ્ટા કોમન ડેલ્ટા કોમન ડેલ્ટા કોમન, વન ઝીરો 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 વન અને ઝીરો 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 અને વન, એટલે કે ડેલ્ટા ક્યુબ કૌંસમાં એક ગુણ્યા વન માઇનસ ઝીરો માઇનસ ઝીરો પ્લસ ઝીરો. તો આનો ફાઇનલી આન્સર આવશે ડેલ્ટાની ત્રણ ઘાત ગુણ્યા એક, એટલે કે ડેલ્ટાની ત્રણ ઘાત. એટલે આ તમારા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર થઈ જાય, જે તમારો ક્વેશ્ચન નંબર ચોથો છે. નેક્સ્ટ આગળ વધીએ, સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર પાંચમો. ત્રણ ક્રોસ ત્રણ નિશ્ચાયકના ઘટકો ઝીરો અને વન છે,
तो निश्चायकनुं महत्तम अने न्यूनतम मूल्य मेळवो। साथे मित्रों जो महत्तम मूल्य एक होय तो न्यूनतम माइनस एक ज होय, महत्तम बे होय तो न्यूनतम माइनस बे होय, महत्तम त्रण तो न्यूनतम माइनस त्रण ज होय, महत्तम चार तो न्यूनतम माइनस, कारण के रो नी अदला बदली करो एटले डायरेक्ट माइनस मळी जाय। तो आपणे एक महत्तम माटे ट्राई करिए। तमे जो आ जीरो अने एक ने अवनवा प्रकारे गोठवशो तो तमने डेल्टा बराबर त्रण क्रॉस त्रण निश्चायक, डेल्टा बराबर सौथी महत्तम मूल्य तमने अहींया मळशे जे आ निश्चायक माटे रहेशे जीरो वन अने वन, सॉरी हा बराबर वन जीरो अने वन अने वन वन अने जीरो, कारण के वच्चे त्रण जीरो लो अने चेक करिए तो आनु मेक्सिमम मूल्य जीरो माइनस वन काउंस में आनो गुणाकार जीरो माइनस वन प्लस वन काउंस में वन माइनस जीरो, तो अहींया आवे जीरो प्लस वन अने प्लस वन, एटले के आनु मेक्सिमम मूल्य तमने बे मळशे। तो फाइनली हवे लखी शकी आना माटे के आ निश्चायकनु निश्चायकनु महत्तम मूल्य बे छे, निश्चायकनु महत्तम मूल्य मळशे तमने बे। तो निश्चायकनु मूल्य महत्तम बे मळे तो न्यूनतम मूल्य तमे सीधू कही शकशो कि आमा कोई पण बे नी अदला बदली करी नाखो एटले निश्चायकनु न्यूनतम मूल्य तमने मळशे एक्जेक्ट माइनस बे, एटले तमारो आंसर रहेशे प्लस बे अने माइनस बे। प्लस बे छे ई महत्तम मूल्य छे, ज्यारे माइनस बे छे ई न्यूनतम मूल्य छे। नेक्स्ट स्टार्ट करिए क्वेश्चन नंबर छठो। आ रही रकम तमारी समक्ष ए अने ए इनवर्स आप्यु छे तो स्मोल ए अने स्मोल सी मेळववाना छे। तमे आ बन्ने माटे एक रिलेशन जाणो छो के ए गुणिया ए इनवर्स, ए गुणिया ए इनवर्स बराबर हमेशा आई थाय, एटले के ए शू छे तो के जीरो वन अने टू छे, ओके वन टू अने थ्री छे ए पण राइट छे, थ्री ए अने वन छे ए पण राइट छे, गुणिया ए इनवर्स छे वन बाय टू माइनस वन बाय टू अने वन बाय टू वो भी राइट है, माइनस फोर थ्री अने सी ए पण सत्य छे, पांचना छेद में बे माइनस त्रणना छेद में बे अने एकना छेद में बे ए पण राइट ज छे। तो हवे करिए आ बन्ने नो गुणाकार। चलो लईए आ बन्ने नो गुणाकार। तो आ साइड तो तमने बधाने खबर छे के शुं आवे, वन जीरो जीरो आवे, जीरो वन अने जीरो आवे, जीरो जीरो अने वन आवे, एटले के आई आवे। सामेनी बाजू लईए तो जीरो गुणिया वन बाय टू जीरो थाय, वन गुणिया माइनस चार थाय, बे गुणिया पांचना छेद में बे प्लस पांच थाय। चलो अहींया सुधी बधाने क्लियर छे आनो गुणाकार तेनी साथे, पछी जीरो गुणिया माइनस वन बाय टू फरीथी जीरो थशे, वन गुणिया थ्री प्लस थ्री थशे અને માઇનસ થ્રી થશે, હાલો એ પણ રાઇટ છે, જીરો ગુણ્યા વન બાય ટુ જીરો થશે, વન ગુણ્યા સી પ્લસ સી થશે, પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સોરી બે ગુણ્યા વન બાય ટુ પ્લસ વન થશે। ચલો આ થઈ જાય તમારી પ્રથમ હરોળ। નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ બીજા માટે, તો કે વન ગુણ્યા વન બાય ટુ થાય, બે ગુણ્યા માઇનસ ચાર માઇનસ આઠ થાય, અને ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે પાંચ તેરી પંદરના છેદમાં બે થાય, તો આ પણ ઝીરો થઈ જશે કારણ કે આઠમાંથી આઠ થઈ જશે। નેક્સ્ટ આગળ વધીએ, વન ઇન્ટુ માઇનસ વન બાય ટુ માઇનસ વન બાય ટુ થાય, બે ગુણ્યા ત્રણ પ્લસ છ થાય, અને માઇનસ નવના છેદમાં બે થાય, તો આ પણ નવને એક દસ દસ પાંચ આવે, છમાંથી પાંચ એક થઈ જશે, વો બી રાઈટ હૈ। નેક્સ્ટ જોઈએ, વન ઇન્ટુ વન બાય ટુ થશે, ટુ ઇન્ટુ સી ટુ સી થશે, અને નેક્સ્ટ થ્રી ઇન્ટુ વન બાય ટુ થ્રી ઇન્ટુ વન બાય ટુ થ્રી બાય ટુ થશે, એટલે કે ટુ સી પ્લસ ટુ થશે, એનું મૂલ્ય પણ ઝીરો છે। નેક્સ્ટ અને અંતિમ પાર્ટ લઈએ, સ્ટાર્ટ કરીએ, ત્રણ ગુણ્યા વન બાય ટુ થ્રી બાય ટુ થશે, એ ગુણ્યા માઇનસ ચારે થશે, અને પ્લસ પાંચના છેદમાં બે થશે। નેક્સ્ટ ત્રણ ગુણ્યા માઇનસ વન બાય ટુ માઇનસ થ્રી બાય ટુ થશે, પ્લસ થ્રી એ થશે, અને માઇનસ થ્રી બાય ટુ થશે। નેક્સ્ટ જોઈએ તો ત્રણ ગુણ્યા વન બાય ટુ થ્રી બાય ટુ થશે, પ્લસ એસી થશે, અને પ્લસ વન બાય ટુ થશે। તમે અહીંયા સરખાવી શકો કે આ જે ઝીરો છે એ અહીંયા છે સી પ્લસ વન, તો ફાઇનલી કહી શકાય કે સી પ્લસ વન બરાબર ઝીરો, તેથી સીનું મૂલ્ય માઇનસ વન થશે। બીજું સરખાવી શકો, અહીંયા ઝીરો બરાબર આ થશે, તો ઝીરો બરાબર ત્રણને પાંચ આઠના છેદમાં બે માઇનસ ચારે, એટલે કે ચાર બરાબર ચારે, એટલે કે એ બરાબર એક થશે, તો ફાઇનલી એનું મૂલ્ય એક અને સીનું મૂલ્ય માઇનસ એક મળશે। આ થઈ ગયો તમારો આન્સર, એક અને માઇનસ એક તમારો ફાઇનલી આન્સર થશે। નેક્સ્ટ આગળ વધીએ, સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર સાતમો।
રકમ બહુ સરસ છે કે આનું મૂલ્ય આના જેટલું છે, તમારે જી જોઈએ છે. તો જુઓ આ જ ક્વેશ્ચનમાં જો તમારે જી જોતો હોય તો, આના માટે જો તમારે જી જોતો હોય તો જી માટે સ્ટાર્ટ કરીએ કે એક્સ બરાબર ઝીરો લેતા બંને બાજુ, કારણ કે આ બે સાઈડ સમીકરણ છે. એક્સ બરાબર ઝીરો લ્યો એટલે અહીંયા વન આવે, અહીંયા ઝીરો આવે, અહીંયા ટુ આવે. કારણ કે ઝીરો પ્લસ વન, ઝીરો પ્લસ ઝીરો, ઝીરો પ્લસ ટુ, ઝીરો પ્લસ ટુ એટલે ટુ આવે, ઝીરો પ્લસ વન એટલે વન આવે, સોરી ઝીરો પ્લસ વન એટલે વન આવે, ટુ આવે, વન આવે, અને ઝીરો પ્લસ ઝીરો ઝીરો આવે, પછી ઝીરો આવે, ટુ આવે અને વન આવે, અને બરાબર સામે ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ જી મળી જાય, એટલે કે ફાઇનલી જી મળી જશે, બધું ઝીરો થઈને જી મળી જાય. તો જીનો આન્સર આવે વન કાઉસમાં, આ થાય એક માઇનસ ઝીરો, માઇનસ બે કાઉસમાં આટલું દૂર કરો એટલે આ થાય ઝીરો માઇનસ ચાર, બરાબર. તો ફાઇનલી આ થાય વન પ્લસ આઠ, એટલે કે જી બરાબર નવ થશે. જી બરાબર કેટલા થશે? નવ. ચાલો લખી નાખીએ કે જીનો આન્સર એક્સ બરાબર ઝીરો મૂકતા નવ જેટલો મળે છે. તો આ થઈ જશે તમારો આન્સર. બંને બાજુ એક્સ બરાબર ઝીરો લેતા, બંને બાજુ એક્સ બરાબર ઝીરો લેતા જી બરાબર નવ મળે છે. જી બરાબર નવ મળે. ચાલો એ પણ ક્લિયર થઈ ગયું. હવે આમાં બંને બાજુ વિકલન કરો. તો વિકલન શું કહે છે? તો એક ટાઈમે એક જ હારનું વિકલન કરવાનું. પહેલી હારનું વિકલન કરો એટલે એક થાય, પહેલી હારનું વિકલન કરો એટલે ટુ એક્સ થાય, પહેલી હારનું વિકલન કરો એટલે ટુ એક્સ પ્લસ એક થાય. ચાલો ડન છે. પછી બાકી એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ વન એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ ટુ એમનું એમ, પછી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમનું એમ, અને એક્સ પ્લસ વન એમનું એમ, પ્લસ બીજી હારનું વિકલન કરો. તો આનું વિકલન થશે ટુ એક્સ પ્લસ વન, પછીનાનું વિકલન જુઓ તો ટુ એક્સ થાય, અને પછીનાનું વિકલન જુઓ તો પણ ટુ એક્સ જ થશે, બરાબર. બીજી હારનું વિકલન લખી નાખ્યું. હવે બાકીના એમના એમ, એક્સ પ્લસ વન એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ ટુ એમનું એમ, અને એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પણ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ ટુ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમનું એમ, અને એક્સ પ્લસ વન એમનું એમ, પ્લસ હવે લઈએ ત્રીજી હારનું વિકલન. એક્સ સ્ક્વેર પ્લસ ટુનું વિકલન ટુ એક્સ થશે, એક્સ સ્ક્વેર એનું ટુ એક્સ પ્લસ વન થાય, અને આનું પાછું વન થશે. ચાલો એ પણ બધાને સરસ મજાનું ક્લિયર જ છે. ઓકે, એક્સ પ્લસ વન, એક્સ સ્ક્વેર પ્લસ વન, ઓકે ઓકે, બાકી એમનું એમ, પેલું એક્સ પ્લસ વન એમનું એમ, નેક્સ્ટ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમનું એમ, એક્સ સ્ક્વેર પ્લસ વન એમનું એમ, અને એક્સ સ્ક્વેર પ્લસ ટુ એમનું એમ, બરાબર. આનું વિકલન લ્યો એટલે આવે છ એ એક્સની પાંચ ઘાત, પ્લસ આનું વિકલન લ્યો એટલે પાંચ બી એક્સની ચાર ઘાત, આનું વિકલન લ્યો એટલે સી એક્સની ત્રણ ઘાત, અને આગળ ચાર, આનું વિકલન લ્યો એટલે ત્રણ ડી એક્સની બે ઘાત, આનું વિકલન લ્યો એટલે ટુ ઈ એક્સ, આનું વિકલન લ્યો એફ, અને છેલ્લાનું વિકલન ઝીરો એટલે એફ આવે. હવે જુઓ તો તમારી પાસે આવું સરસ મજાનું સમીકરણ હોય તો આમાં બધા એક્સ જ છે, તો આ એક જમાં એક્સ નથી, તો એક્સ બરાબર અહીંયા ઝીરો મૂકી દો, વિકલન લઈને એક્સ બરાબર ઝીરો મૂકો. તો આનો આન્સર આવે વન ઝીરો વન, અને ઝીરો વન અને ટુ, ટુ ઝીરો અને વન, પ્લસ અહીંયા આવશે વન ટુ ઝીરો, વન ઝીરો ઝીરો, એક્સની કિંમત ઝીરો એટલે બે ઝીરો અને એક, પ્લસ એક બે અને ઝીરો, ઝીરો એક અને બે, ઝીરો એક અને એક, બરાબર ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ એફ, એફ આવે. તો એફનો આન્સર આના ત્રણેયના મૂલ્યનો સરવાળો ડાયરેક્ટ તમને માઇનસ ચાર મળી જશે. તો આના ઉપરથી તમને એફ બરાબર મળશે માઇનસ ચાર. તો આ થઈ ગયો તમારો સરસ મજાનો ક્વેશ્ચન નંબર સાતમો અહીંયા પૂર્ણ. નેક્સ્ટ આગળ વધીએ, સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર આઠમો. રકમ તમારી સમક્ષ જ છે કે હંમેશા શું દર્શાવશે? તો આનું મૂલ્ય મેળવીએ. તો ડેલ્ટા બરાબર શું થાય? તો ડેલ્ટા બરાબર થાય પી કાઉસમાં આનો ગુણાકાર ક્યુ આર માઇનસ આ બેનો ગુણાકાર લખી જ નાખીએ, એ પ્લસ બી નવ માઇનસ આઈ સ્ક્વેર એવો થશે. ચાલો ડન છે. માઇનસ ટુ માઇનસ આઈ કાઉસમાં આ બેનો ગુણાકાર લખી નાખીએ, આર કાઉસમાં ટુ પ્લસ આઈ, આર કાઉસમાં ટુ પ્લસ આઈ, માઇનસ થ્રી પ્લસ આઈ ગુણ્યા વન માઇનસ આઈ, આવું લખાય. ચાલો એ પણ ક્લિયર છે. પ્લસ પ્લસ આઈ પ્લસ વન કાઉસમાં, આઈ પ્લસ વન કાઉસમાં આ બેનો ગુણાકાર થાય,
टू प्लस आई गुणिया थ्री माइनस आई अने वच्चे माइनस अने क्यू काउंस में वन माइनस आई। चलो डन छे, आगळ वधारीए आने साथी मित्रों। तो डेल्टा बराबर शू आवे, तो डेल्टा बराबर आवे पी क्यू आर। ओके, पी ने अहीं आपो तो माइनस पी काउंस में आनो वर्ग नौ प्लस एक एटले दस थई जशे, आ दस पी थई जशे, कंई वांधो नथी। माइनस काउंस में आर गुणिया, जुओ तो आ बे माइनस आई बे प्लस एटले बे नो वर्ग चार प्लस आई स्क्वेर वन थाय पांच थई जशे। माइनस अंदर आपो अहीं थाय त्रण माइनस आई, एटले के लखी नाखी आ पेलू वन माइनस आई टू माइनस आई अने त्रण प्लस आई। चलो लखी नाखू काउंस पूरो, बराबर छे, माइनस तो एमनू एम छे, प्लस अने वन प्लस आई अंदर आपो तो पाछू शू आवे, तो के वन वन प्लस आई टू प्लस आई अने 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 आवे थ्री माइनस आई। पछी काउंसमां काउंसमां अहीं आपो तो प्लस नी बदले माइनस ज रहेशे, माइनस क्यू गुणिया वन प्लस आई एटले वन प्लस वन थई जशे, केम के वन प्लस आई गुणिया वन माइनस आई एटले वन स्क्वेर माइनस आई स्क्वेर, वन स्क्वेर माइनस आई स्क्वेर एटले के वन प्लस आई स्क्वेर की किंमत माइनस वन एटले वन, वन प्लस वन टू थई जशे एनो आंसर। तमे हवे जोई शको छो के डेल्टा की किंमत, आ तो पी क्यू आर संख्या छे, माइनस दस पी पण संख्या छे, माइनस पांच आर पण संख्या छे। हवे जुओ तो आ माइनस माइनस प्लस थाय, आ त्रणेयनो गुणाकार अने आ त्रणेयनो गुणाकार एकबीजाने उड़ाड़ी देशे, तमे ट्राय करजो। अहींया अंदर आपो एटले माइनस टू क्यू, बधु वास्तविक ज छे, तो फाइनली आनो आंसर मळशे वास्तविक संख्या, बराबर। आ तमारो फाइनली आंसर थशे, आनो आंसर मळे वास्तविक संख्या। नेक्स्ट लईए क्वेश्चन नंबर नवमो, रकम तमारी समक्ष छे के समीकरण सहतीने केटला उकेल मळे, तो एना माटे तमारे निश्चायक मेळवो पड़े। निश्चायक थाय आना सहगुणक जुओ तो वन टू थ्री छे, आना सहगुणक टू थ्री फोर छे, आना सहगुणक थ्री फोर अने फाइव छे। आना माटे हूँ क्रिया लई लऊं छूं के कोलम वन में कोलम वन माइनस कोलम टू अने कोलम टू में कोलम टू माइनस कोलम थ्री लेता। चलो कोलम वन माइनस कोलम टू करावो तो डेल्टा बराबर आए वन माइनस टू माइनस वन, टू माइनस थ्री माइनस वन, थ्री माइनस फोर पण माइनस वन, टू माइनस थ्री माइनस वन, थ्री माइनस फोर माइनस वन, फोर माइनस फाइव माइनस वन, थ्री फोर फाइव, एज इट इज तमारी समक्ष आए कि कोलम वन अने कोलम टू बने सामन मे, जेवी पहली कॉलम छे एवी ज बीजी कॉलम छे। तो आनु मूल्य डेल्टा बराबर जीरो थाय, डेल्टा बराबर जीरो थाय तो तमारी पासे बे शक्यता आवे, कां तो तमारा अनंत उकेल हशे अने कां उकेल नहीं मळे, कां उकेल ना मळे। हवे तमारे खाली एक चेक करवानु थाय आज समीकरण में के बन्ने समांतर श्रेणी में छे, एटले के जुओ तो वन टू थ्री पहली हार छे, वन टू थ्री छे जे समांतर श्रेणी दर्शावे छे, तफावत बधाईनो समान होवो जोईए। टू थ्री फोर ए समांतर श्रेणी दर्शावे छे, रो टू पण समांतर ज दर्शावे छे कारण के एकना तफावते छे, अने त्रीजी त्रण चार अने पांच त्रीजी रो पण समांतर श्रेणी में छे, जेमा पण तफावत एक ज छे, एटले के त्रणेयना तफावत डी बराबर एक ज छे। हा, त्रणेयना तफावत समान होय तो कही शकाय के आमाथी तमारो उकेल अनंत उकेल हशे, एटले तमारो फाइनली आंसर रहेशे अनंत उकेलो, बराबर। साथी मित्रों नेक्स्ट क्वेश्चन लईए, क्वेश्चन नंबर दसमो, रकम तमारी समक्ष दर्शावेली छे। निश्चायक नो क्वेश्चन नंबर दसमो कंईक आवो छे के आ समीकरणनું એક બીજ x બરાબર માઇનસ નવ છે, તો બાકીના બીજ જણાવો। તમને એક બીજ આપેલું છે, તમારો નિશ્ચાયક છે, તો એ બીજને કોમન લેવાની મેક્સિમમ ટ્રાય કરવી, એટલે કે x પ્લસ નવ બનતું જ હશે, બનતું જ હશે અને બનતું જ હશે। તો જોઈએ તમારો નિશ્ચાયક છે સાત, બે અને x નો સરવાળો x પ્લસ નવ થાય કારણ કે સાત ને બે નવ અને x x પ્લસ નવ થાય, છ x અને ત્રણ નો સરવાળો અને x બે અને સાત નો સરવાળો બરાબર ઝીરો આપેલું છે। ચાલો આમાં લઈએ બધાને પહેલી રોમાં ભેગા કરીએ, એટલે કે રો વનમાં શું લેવાનું છે, પહેલી રો પ્લસ બીજી રો પ્લસ ત્રીજી રો લેતા, આવું લ્યો એટલે એક તમારો અવયવ જે x બરાબર નવ છે એ નીકળી જાય, બાકીનો અવયવ મેળવીએ। ઓકે સાથી મિત્રો, તો આમાં લઈએ સાત પ્લસ બે પ્લસ એક્સ, બાજુમાં લઈએ છ પ્લસ એક્સ પ્લસ ત્રણ, એની બાજુમાં લઈએ એક્સ પ્લસ બે પ્લસ સાત, પછી બરાબર ઝીરો તો છે જ, બાકી બધું એમનું એમ, બે એમનો એમ, એક્સ એમનો એમ, એક્સ એમનો એમ, ત્રણ એમનો એમ, બે એમનો એમ અને સાત એમનો એમ। ચાલો અહીંયા સુધી તો બધાને ક્લિયર છે, તમારી સમક્ષથી એક્સ બરાબર માઇનસ નવ કોમન આવી જાય, એટલે કે એક્સ પ્લસ નવ તમારી પહેલી રોમાંથી કોમન આવી જાય,
एक्स प्लस नौ कॉमन, एक्स प्लस नौ कॉमन, एक्स प्लस नौ कॉमन लई लीए तो तमारी पासे वधे वन वन अने वन, बाकी बराबर जीरो। अहीं शू है तो कि टू एक्स अने टू है, अँ एक्स थ्री अने सेवन है। अँ सुधी सरस मजा बधा ने क्लियर हो तो आग वीए। एक अवयव एक्स बराबर माइनस नौ है ज, तो आना पर कही सकता है कि एक अवयव पेलो अवयव तमारो कयो थाय, पेलो अवयव तमारो थाय एक्स प्लस नौ बराबर जीरो थाय, एटले कि एक्स बराबर माइनस नौ है। पण ई तो रकम में आपी दीधुं छे कि एक्स बराबर माइनस नौ प्रथम अवयव है, बाकीना अवयव आमांथी मळशे। तो एना माटे एक क्रिया लई लईए, आनी बाद बाकी लईए, एटले कई क्रिया लईए आमां तो कि कोलम वन में कोलम वन माइनस कोलम टू અને કોલમ ટુમાં કોલમ ટુ માઇનસ કોલમ થ્રી એવી ક્રિયાઓ લેતા, કારણ કે ત્યાં મને એકડા દેખાય છે। તો ફાઇનલી આ બેની બાદબાકી વનમાંથી વન જીરો થાય, ટુ માઇનસ એક્સ આવે અને એક્સ માઇનસ થ્રી આવે, આ બેની બાદબાકી પાછી જીરો થાય, આ બેની બાદબાકી એક્સ માઇનસ ટુ થાય અને આ બેની બાદબાકી થ્રી માઇનસ સેવન એટલે માઇનસ ફોર થાય, વન ટુ અને સેવન બરાબર જીરો। ચલો અહીંયા સુધી પણ બધાને ક્લિયર છે, તો હવે આનું વિસ્તરણ કરી નાખતા, હવે લઈએ આ ક્રિયાનું વિસ્તરણ। ચાલો લઈએ આમનું વિસ્તરણ। તો વિસ્તરણમાં જુઓ તો આ જીરો પ્લસ એક ગુણ્યા આ બેનો ગુણાકાર આવે ટુ માઇનસ એક્સ ગુણ્યા માઇનસ ચાર, વચ્ચે માઇનસ નિશાની, આ બેનો ગુણાકાર આવે એક્સ માઇનસ ટુ ગુણ્યા એક્સ માઇનસ થ્રી અને બરાબર જીરો। આવું આવશે તમારી પાસેથી એક્સ માઇનસ ટુ, તો આપણે કોમનની આશા રાખી જ શકીએ, લઈ લઈએ એક્સ માઇનસ ટુ કોમન, એક્સ માઇનસ ટુ કોમન, તો અહીંયા વધે ચાર કાઉન્ટ માઇનસ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો। તો ફાઇનલી તમારો બીજો અવયવ આવે એક્સ માઇનસ ટુ બરાબર જીરો, બીજો અવયવ આવે એક્સ માઇનસ ટુ બરાબર જીરો અવયવ છે, અને હજુ અવયવ મળે, હજી એક અવયવ મળે, આ ચાર માઇનસ એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો પણ અવયવ છે, આ પણ અવયવ છે। ચાલો આ બંને અવયવ તમારી સમક્ષ છે, તો આના ઉપરથી તમે કહી શકો કે પહેલો ઉકેલ એક્સ બરાબર માઇનસ નવ, બીજો ઉકેલ એક્સ બરાબર બે અને ત્રીજો ઉકેલ એક્સ બરાબર સાત છે, એટલે કે તમારા માઇનસ નવ સિવાયના ઉકેલ બે અને સાત થાય, તો આ ફાઇનલી તમારો આન્સર થઈ જાય। ક્વેશ્ચન નંબર દસમાંનો આન્સર આવે છે અન્ય બે નવા ઉકેલ બે અને સાત છે, આ તમારા નિશ્ચાયકનો થયો જેડબલી માટે ક્વેશ્ચન નંબર દસમો। નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર અગિયારમો। આ રહી રકમ તમારી સમક્ષ, એફ એક્સ બરાબર આવું હોય તો એફ હંડ્રેડ મેળવવાનું છે, આ તમારો એફ એક્સ છે, એમાં કંઈક વિચારો તો તમને કંઈક જાણવા મળશે જ। ચાલો લઈએ એફ એક્સને, પછી એફ હંડ્રેડ મેળવશું। આ તમારો એફ એક્સ હોય તો તમે વિચારો તો ક્યાંથી કોમન આવે અને કઈ રીતે કોમન આવે, તો અહીંયા આવજો, તમારી પાસે આવી રીતે આવશે કે એફ એક્સ બરાબર, એફ એક્સ બરાબર કંઈક આવું છે, જુઓ તો આ બેની બાદબાકી લ્યો, આ બેની બાદબાકી લ્યો, તો તમારી પાસે આવે પહેલું વન માઇનસ એક્સ, બીજું આ બેની બાદબાકી લ્યો તો ટુ એક્સ, પછી માઇનસ અંદર આપો એટલે માઇનસ એક્સ સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ એક્સ આવે। અહીંયા સુધી તો બધાને ક્લિયર જ છે, ઓકે। હવે જુઓ તો આ બેની બાદબાકીમાં થ્રી એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ વન માઇનસ એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ, આવું તમને જણાય। એવી જ રીતે આ બેની બાદબાકી જુઓ તો એક્સ માઇનસ કાઉન્સમાં એક્સ પ્લસ વન આવે, આ બેની બાદબાકીમાં જુઓ તો એક્સ કાઉન્સમાં તમારી સમક્ષ આવે એક્સ માઇનસ વન માઇનસ એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ વન આવે, ઓકે। અહીંયા સુધી પણ ક્લિયર છે, આ બેની બાદબાકી જોઈ શકો છો, તો એક્સ એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ અને બાજુમાંથી માઇનસ એક્સ એક્સ માઇનસ વન અને એક્સ પ્લસ વન આવી રીતે લખાય, અને ત્રીજો સ્તંભ એમનો એમ, એક્સ પ્લસ વન એમનું એમ, એક્સ એક્સ પ્લસ વન એમનું એમ, અને એક્સ એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન પણ એમનું એમ જ રાખી દઈએ। ચાલો અહીંયા સુધી તો બધાને ક્લિયર જ છે, ડન છે બધાને, તો હવે આમાં આગળ વધીએ। પણ એક વસ્તુ પહેલાં, આની પહેલાં આપણે કરી નખાય, શું કરી નખાય, તો આની પહેલાં એક વસ્તુ એવી કરી નખાય કે મને અહીંથી એક્સ કોમન દેખાય લઈ લેવાય, આમાંથી એક્સ કોમન દેખાય લઈ લેવાય, બરાબર છે, એટલે કે આમાંથી મને એક્સ કોમન દેખાય છે એ હું પહેલાં કોમન લઈ લઉં, પછી કંઈક આગળ વિચારી શકીએ આના વિશે। તો એફ એક્સ બરાબર એક્સ કોમન લઈ લેતા બીજા સ્તંભમાંથી એક્સ કોમન, તો તમારી રકમ વધે વન ટુ એક્સ અને થ્રી એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ વન, એક્સ કોમન લ્યો એટલે વન એક્સ માઇનસ વન
એક્સ કોમન લ્યો એટલે એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ આવું જ વધે સાદું ને સિમ્પલ. એક્સ પ્લસ વન ને કોમન લઈ લ્યો તો એક્સ ગુણ્યા એક્સ પ્લસ વન કોમન લઈ લઈએ. એક્સ પ્લસ વન કોમન લ્યો એટલે ફરીથી વન એક્સ અને એક્સ એક્સ માઇનસ વન વધે, કારણ કે તમે તે એક્સ પ્લસ વનને કોમન લઈ લીધું છે. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે. તો હવે આને આગળ વધારીએ. તમારા સમીકરણ મળે કે એફએક્સ બરાબર એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ વન. હવે બાદબાકી લેવાય, આ બંનેની બાદબાકી ઝીરો થાય. સરસ, આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો એટલે કે એક્સ પ્લસ વન વધે, આમાંથી આ બાદ કરો એટલે કે ત્રણ એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ વનમાંથી કોને બાદ કરવાનું છે? એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુને બાદ કરવાનું છે. એક્સ માઇનસ વન કોમન આવી જાય, લઈ લીધો, તમારી સમક્ષ આવે ત્રણ એક્સ માઇનસ એક્સ માઇનસ બે એટલે કે ટુ એક્સ પ્લસ ટુ આવે, ટુ એક્સ પ્લસ ટુ આવે, એમાંથી બે કોમન, કાઉન્સમાં એક્સ પ્લસ વન વધે. ચાલો આ અહીંયા સુધી બધાને સરસ મજાનું ક્લિયર છે. હવે આ બેની બાદ બાકી વિચારો. તો પહેલો જવાબ ઝીરો આવે, આમાંથી આ બાદ કરો, આમાંથી બાદ કરો માઇનસ વન આવે, આમાંથી આ બાદ કરો, આમાંથી આ એટલે કે એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુમાંથી આ બાદ કરો એટલે માઇનસ એક્સ એક્સ માઇનસ વન, બેમાંથી એક્સ માઇનસ વન કોમન આવે, લઈ જ લઈએ એક્સ માઇનસ વન કોમન, વધે એક્સ માઇનસ ટુ અને માઇનસ એક્સ એટલે કે ખાલી માઇનસ ટુ નામની વસ્તુ વધશે, તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા સુધી પણ બધાને સરસ મજાનું ક્લિયર છે. તો હવે લખીએ વન એઝ ઇટ ઇઝ, એક્સ અને એક્સ એક્સ માઇનસ વન પણ એઝ ઇટ ઇઝ જ રાખીએ, બરાબર. ઓકે, આમાં આગળ વધીએ હવે સાથી મિત્રો. તો તમારી પાસે એક્સ પ્લસ વન ફરીથી કોમન આવે તો એફ એક્સ બરાબર તમારી પાસે આવશે એક્સ, એક્સ પ્લસ વન ફરીથી આવે એટલે એક્સ પ્લસ વનનો સ્ક્વેર એટલે અહીંયા વધે ઝીરો, એક્સ પ્લસ વન કોમન એટલે વન, ટુ કાઉન્સમાં એક્સ માઇનસ વન વધે, અહીંયા તો ઝીરો માઇનસ વન અને માઇનસ ટુ કાઉન્સમાં એક્સ માઇનસ વન, પછી લઈ લઈએ વન એક્સ અને એક્સ ગુણ્યા એક્સ માઇનસ વન, તમે ફરીથી જોઈ શકો એક્સ માઇનસ વન પણ કોમન આવી જાય. તો તમારા પાસે એફ એક્સ બરાબર આવે એક્સ, એક્સ પ્લસ વનનો સ્ક્વેર ગુણ્યા એક્સ માઇનસ વન અને બાકી વધે એ લખાવો તો ઝીરો વન અને ટુ વધે, પછી ઝીરો માઇનસ વન અને માઇનસ ટુ વધે, વન એક્સ અને એક્સ વધે, વન એક્સ અને એક્સ વધે. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે. હવે તમે ખાસ ધ્યાન અહીંયા આપો તો આ રો જુઓ, કોલમ જુઓ અને આ કોલમ જુઓ, તો કોલમ વન અને કોલમ ટુ સમાન જ દેખાય છે, કારણ કે આમાંથી માઇનસ એક કોમન લ્યો એટલે બે સમાન. તો ફાઇનલી કહી શકાય કે એફ એક્સ બરાબર એક્સ ગુણ્યા એક્સ પ્લસ વનનો સ્ક્વેર ગુણ્યા એક્સ માઇનસ વન ગુણ્યા બે કોલમ સમાન એટલે જવાબ ઝીરો થાય. તો ઝીરો ગુણ્યા ગમે તેટલું હોય તો ફાઇનલી તમારો આન્સર આવે એફ એક્સ બરાબર ઝીરો. એફ એક્સ બરાબર ઝીરો એટલે કે જો તમે એક્સની કિંમત એક મૂકો તોય તમારો જવાબ ઝીરો, બે મૂકો તો પણ ઝીરો, ત્રણ મૂકો તો પણ ઝીરો અને અનંત મૂકો તો પણ ઝીરો. તો ફાઇનલી તમારે જે મેળવવાનું હોય એ ક્વેશ્ચન છે એફ હંડ્રેડ, પણ આન્સર તો એનો ઝીરો જ આવશે, આ એનું રીઝન રહ્યું. તો આ થયો તમારા નિશ્ચયકનો ક્વેશ્ચન નંબર અગિયારમો. આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર બારમો. આ રહી રકમ તમારી સમક્ષ, એક્સની કિંમત કોની વચ્ચે છે? તો સરસ મજાનું એવું કીધું છે કે એક્સની કિંમત માઇનસ વનથી, તો એના માટે મહત્તમ પૂર્ણાંક એક્સની કિંમત કેટલી આવે? જ્યારે માઇનસ વનથી એક્સની કિંમત ઝીરો હોય તો આનો આન્સર ફરજિયાત માઇનસ વન જ આવે, કારણ કે તમે મહત્તમ પૂર્ણાંક વિધેય જાણો છો કે એના વચ્ચેની કોઈ પણ કિંમત લ્યો એટલે નાનો પૂર્ણાંક જવાબ આપે, આનો નાનો પૂર્ણાંક માઇનસ વન જ થાય. પછી વાયની કિંમત ક્યાં છે? તો કે ઝીરોથી વાય એકની વચ્ચે છે, તો મહત્તમ પૂર્ણાંક વાયનો જવાબ હંમેશા ઝીરો મળે. મહત્તમ પૂર્ણાંક ઝેડનો જવાબ જોતો હોય તો એનો અંતરાલ જુઓ, તો એકથી બે એનો અંતરાલ છે, તો આનો જવાબ હંમેશા પ્લસ એક જ આવે. તો આ તમારો આન્સર થાય. હવે તમારે પકડવું પડે તમારો નિશ્ચાયક. ચાલો આ છે તમારો નિશ્ચાયક, નિશ્ચાયક લખીએ કે આને નામ આપી દઈએ ડી બરાબર શું છે? તો કે મહત્તમ પૂર્ણાંક એક્સ પ્લસ વન છે, મહત્તમ પૂર્ણાંક એક્સ છે, મહત્તમ પૂર્ણાંક એક્સ છે, મહત્તમ પૂર્ણાંક વાય છે, મહત્તમ પૂર્ણાંક વાય પ્લસ વન છે અને મહત્તમ પૂર્ણાંક વાય છે, મહત્તમ પૂર્ણાંક ઝેડ છે, મહત્તમ પૂર્ણાંક ઝેડ છે અને ઝેડ પ્લસ વન છે. દરેકની કિંમત મૂકી દઈએ તો મહત્તમ પૂર્ણાંક એક્સની કિંમત માઇનસ વન પ્લસ વન ઝીરો થઈ જાય, માઇનસ વન અને માઇનસ વન આવે, મહત્તમ પૂર્ણાંક વાયની કિંમત ઝીરો, ઝીરો પ્લસ વન વન અને ઝીરો થશે અને મહત્તમ પૂર્ણાંક ઝેડની કિંમત વન, વન અને ટુ થશે. તો આનો મૂલ્ય તમારો આન્સર આવે તો ડી બરાબર તમારી સમક્ષ આવે ઝીરો ઝીરો ને એક, આનો જવાબ આવે માઇનસ વન, બરાબર છે? કારણ કે જો અહીંયાથી વિસ્તરણ કરો
એટલે પહેલું જીરો, બીજું માઇનસ જીરો, પ્લસ વન કાઉન્સમાં જીરો માઇનસ વન, માઇનસ માઇનસ પ્લસ વન, તો ફાઇનલી તમારું મૂલ્ય મળશે પ્લસ વન. ડી બરાબર એક એટલે શું થાય? તો કે ડી બરાબર એક એટલે મહત્તમ પૂર્ણાંક ઝેડ થશે. તો ડી બરાબર એકને તો મહત્તમ પૂર્ણાંક ઝેડ કહેવાય. તો તમારા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ સાથે લોજિકથી વિચારશો તો આ જ લોજિક મેઇન છે. આ જ તમારા ક્વેશ્ચનનું લોજિક છે, મહત્તમ પૂર્ણાંક વિધેય આવડવું જોઈએ. આન્સર તમારો આવશે મહત્તમ પૂર્ણાંક ઝેડ નામનો આન્સર. આ થયો તમારા નિશ્ચાયક પ્રકરણનો ક્વેશ્ચન નંબર 12મો. નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 13મો. આ રહી રકમ તમારી સમક્ષ, આ અને આના વચ્ચે કેનું મૂલ્ય દર્શાવો. ઓકે, લખી નાખીએ તમારા નિશ્ચાયકને તમારી સમક્ષ. ઓકે, એમાં શું આપ્યું છે? તો કે અહીંયા તમારી પાસે છે 3, 5 અને 2, સામેની બાજુ છે 1, 4 અને 7 બરાબર કે ગુણ્યા કંઈક છે. ઓકે, 2, 1 અને 0 આવી રીતે છે. અહીંયા જોઈએ તો 3, 5 અને 4 છે પહેલું, 3, 5 અને 4 છે. બીજું 1, 4 અને 14 છે. ત્રીજું 4, 2 અને 0 છે. સાથી મિત્રો, એક વસ્તુ તો તમારે ફાઇનલ છે કે શું 3, 1 અને 2 એમનું એમ રહેવા દઈએ, ચાલો કાંઈ વાંધો નહીં. 5, 4 અને 1 પણ એમનું એમ રહેવા દઈએ. 2, 7 અને 0 એમનું એમ રહેવા દઈએ. આમાંથી હું 2 કોમન લઈ લઉં તો બહાર થઈ જાય 2k. 2 કોમન લ્યો એટલે 3, 5 અને 4 એમનું એમ જ રહેશે. 1, 4 અને 14 પણ એમનું એમ રહેશે. 2 કોમન લ્યો એટલે અહીંયા વધે 2, 1 અને 0. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે. નેક્સ્ટ ફરીથી આગળ વધારીએ. 3, 5 અને 2 એમનું એમ રહેવા દઈએ. 1, 4 અને 7 એમનું એમ રહેવા દઈએ. 2, 1 અને 0 એમનું એમ. હવે આમાંથી 2 કોમન લઈ લઈએ, અહીંયા 2 કોમન લઈ લઈએ. ચાલો ફરીથી પાછું કોલમમાંથી 2 કોમન લ્યો. કોલમ નંબર 3માંથી 2 કોમન લેતા તો આગળ 4k થઈ જાય. 2 કોમન લ્યો એટલે ત્યાં વધે 2, 7 અને 0, બાકી બધું એમનું એમ. 3, 5, 1, 4 અને 2 એક જુઓ તો આ બંને નિશ્ચાયક તો સમાન થઈ ગયા. તો બંને નિશ્ચાયકને કેન્સલ કરી નાખીએ તો ફાઇનલી તમને મળે 1 બરાબર 4k. તેથી કેની કિંમત 1/4 મળે. કેની કિંમત કેટલી મળે? તો કે 1/4 જેટલી છે. તો આ થઈ ગયો સરસ મજાનો તમારો ક્વેશ્ચન નંબર 13મો, જેમાં તમારા કેનું મૂલ્ય મળે છે 1/4. બહુ સરળ રીતે નિશ્ચાયકના વિસ્તરણ કર્યા વગર ફક્ત કોમન લ્યો અને આન્સર મેળવો એવી મેથડ છે. નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 14મો. રકમ તમારી સમક્ષ દર્શાવેલી છે ક્વેશ્ચન નંબર 14માંની. 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ સુધી છે. આન્સર જોઈએ છે. ઓકે, તો હવે આમાં આવું લખી શકાય કે 1 ફેક્ટોરિયલ, ઓકે એમનું એમ, 2 ફેક્ટોરિયલ એમનું એમ, 3 ફેક્ટોરિયલ એમનું એમ, 2 ફેક્ટોરિયલ એમનું એમ. આને લખાય 3×2 ફેક્ટોરિયલ લખાય, આને લખાય 4×3×2 ફેક્ટોરિયલ. આપણે ગુણાકાર વ્યવસ્થિત જ લખી નાખીએ. ઓકે, આના માટે 1 ફેક્ટોરિયલ એમનું એમ, આને લખાય 2×1 ફેક્ટોરિયલ, આને લખાય 3×2×1 ફેક્ટોરિયલ. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર જ છે. 2 ફેક્ટોરિયલ એમનું એમ રહેવા દઈએ, આને લખાય 3×2 ફેક્ટોરિયલ, આને લખાય 4×3×2 ફેક્ટોરિયલ. ચાલો એ પણ બધાને સરસ મજાનું ક્લિયર છે. નેક્સ્ટ 3 ફેક્ટોરિયલ એમનું એમ, 4×3 ફેક્ટોરિયલ લખાય. નેક્સ્ટ લખાય 5×4×3 ફેક્ટોરિયલ. ચાલો સાથી મિત્રો, અહીંયા સુધી તો બધાને સરસ મજાનું ક્લિયર જ છે. તો આને વધારીએ આગળ, શું લખીએ? તો તમારી સમક્ષ 1 ફેક્ટોરિયલ એટલે 1 કોમન આવે, 2 ફેક્ટોરિયલ એટલે 2 કોમન આવે, 3 ફેક્ટોરિયલ એટલે 3×2 6 કોમન આવે. લઈ લઈએ, વધે પહેલામાં 1, 2 અને 6. 1, 2 અને 6 વધે, પછીનામાં વધે 2 ફેક્ટોરિયલ કોમન એટલે 1, 3 અને 4×12 વધે. ચાલો ડન છે. 3 ફેક્ટોરિયલ કોમન એટલે 1 વધે 4 વધે અને 5×4 20 વધે. અહીંયા સુધી સરસ મજાનું બધાને ક્લિયર છે. તો હવે શું કરીએ? તો કે હવે આનો આન્સર મેળવીએ. 6×2 12 થાય અને અહીંયા બાદબાકી લઈએ, આ બંનેની બાદબાકી લઈએ. અહીંયા પહેલી રોમાંથી બીજી રોને બાદ કરીએ. 1 માંથી 1 0 આવે, 2 માંથી 3 -1 આવે, 6 માંથી 12 -6 મળે. હવે એક આની બાદબાકી પણ લઈ લઈએ અહીંયા. તો 1 માંથી 1 0 આવે, 3 માંથી 4 -1 આવે અને 12 માંથી 20 -8 આવે. બાકી બધું એમનું એમ, 1, 4 અને 20 એમનું એમ રહેવા દઈએ. ચાલો આનું વિસ્તરણ કરી નાખીએ. તો આનું વિસ્તરણ આવે 12×1, ચાલો એટલું દૂર કરો એટલે આ થાય -8 + 8 -6 એટલે કે 2.
એટલે કે 12 ગુણ્યા 2 24 થાય, 24 એટલે આવું લખાય 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 4 તેરી 12 2 24 એટલે આનો આન્સર થાય 4 ફેક્ટોરિયલ, એવો તમારો આન્સર મળશે. આ ક્વેશ્ચનનો આન્સર થશે 4 ફેક્ટોરિયલ, જે સંપૂર્ણ તમારી સમક્ષ દર્શાવેલો છે. તો આ થયો તમારા પ્રકરણ નિશ્ચાયકનો ક્વેશ્ચન નંબર 14મો. નેક્સ્ટ આગળ વધીએ અને 14માં પછીનો ક્વેશ્ચન નંબર 15મો સોલ્વ કરીએ. આ રહી રકમ તમારી સમક્ષ કે આપેલ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ જણાવો. ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો તમારી પાસે નિશ્ચાયકની રીત સરળ પડે, ડી ગણવો પડે. ડી ગણવા માટે આપણે અહીંયા આવો. તો ડી ગણવા માટે આપણે ખાલી 3 બિંદુઓ જોતા હોય છે. ચાલો ડી ગણીએ. તો ડી બરાબર શું થાય? તો કે પહેલું બિંદુ 3 અને 2, બીજું બિંદુ 8 અને 12, ત્રીજું બિંદુ 11 અને 8, અને પછી અહીંયા 1 1 અને 1, એવી રીતે લખવું પડે. લખી નાખ્યું. તો હવે લઈએ બાદબાકી. આ બંનેની બાદબાકી અને આ બંનેની બાદબાકી ક્રિયા તમને આવડે જ છે. ચાલો 3માંથી 8 માઇનસ 5 આવે, 2માંથી 12 માઇનસ 10 આવે, અને 1માંથી 1 0 મળે. 8માંથી 11, 8માંથી 11 તમને માઇનસ 3 મળે. 12માંથી 8, 12માંથી 8 દૂર કરો એટલે તમારા 4 વધે અને 1માંથી 1 0 થાય. નેક્સ્ટ 11 એમનું એમ, 8 એમનું એમ અને 1 એમનું એમ લઈએ આનું વિસ્તરણ. તો વિસ્તરણ કરાય કોને સાપેક્ષ? ત્રીજા સ્તંભને સાપેક્ષ. નિશાની પ્લસ માઇનસ અને પ્લસ, કાઉન્સમાં 1 કાઉન્સમાં શું આવે? તો કે 5 ચોક 20 માઇનસ 10 તેરી 30, એટલે કે ડીનું મૂલ્ય આવે માઇનસ 50. ડીનું મૂલ્ય આવે માઇનસ 50. તો હવે તમારા ત્રિકોણનું ક્ષેત્રફળ લખી નાખીએ. કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર શું લખાય સૂત્ર? તો કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર લખાય 1/2 મોડ્યુલસ ઓફ ડી. હવે 1/2 ડીની કિંમત છે માઇનસ 50નું માનાંક પ્લસ 50 થઈ જાય. તો 50/2 એટલે કે તમારો ફાઇનલ આન્સર આવે 25 એકમનો સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળ છે એટલે એકમના વર્ગ જેટલું એનું મૂલ્ય હોય. તો આ તમારા ક્વેશ્ચનનો આન્સર થઈ જાય, જેમનો આન્સર આવે છે 25 જેટલો આન્સર રહે છે. તો આ થયો તમારા ક્વેશ્ચન નંબર 15માંનું સોલ્યુશન. નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 16મો. આ રહ્યો રકમ નિશ્ચાયકના બીજા સ્તંભના સહઅવયવોનો સરવાળો ગણો. બીજા સ્તંભના સહઅવયવો, ચાલો. તો આમાં તમારે બીજો સ્તંભ પકડવો પડે. 9 8 અને 10 છે. તો લખી નાખીએ કે બીજા સ્તંભના, બીજો સ્તંભમાં આ ઘટક આવે, પહેલો ઘટક આવે કેપિટલ એ, પહેલી રો બીજી કોલમ, એટલે કે શું લખાય? તો કે માઇનસ 1/3 અને 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 આટલો ભાગ દૂર કરવો પડે. તો અહીંયા આવે 10 1 અને 12 1. તો આનો આન્સર આવે માઇનસ 1 કાઉન્સમાં 10માંથી 12 માઇનસ 2, એટલે કે આનો આન્સર થાય પ્લસ 2. પહેલો આન્સર પ્લસ 2 મળે છે. ઓકે, નેક્સ્ટ આને ગણીએ, એ 2 ગણીએ. તો એ 2નો જવાબ માઇનસ 1/2 + 2 = 4 થાય. બધું દૂર કરો એટલે 7 1 અને 12 1 વધે. તો ફાઇનલ આન્સર આવે માઇનસ પ્લસ 1 કાઉન્સમાં 7માંથી 12 દૂર કરવાના થાય મિત્રો, માઇનસ 5 વધે. તો ફાઇનલી આન્સર તમારો આવશે આનો માઇનસ 5. બીજો સહઅવયવ માઇનસ 5 મળે છે. અને હવે વાત કરી દઈએ ત્રીજા સહઅવયવની, એ 3 2ની. એ 3 2 એટલે માઇનસ 1/3 + 2 = 5. ત્રીજી રો બીજી કોલમ દૂર કરો એટલે 7 1 અને 10 1 વધે, એટલે કે જવાબ આવે માઇનસ 1 કાઉન્સમાં 7માંથી 10 માઇનસ 3, એટલે આન્સર આનો થઈ જશે પ્લસ 3. ત્રણેય સહઅવયવોનો સરવાળો એટલે કે 2 + -5 + 3, એટલે તમારો આન્સર આવે 0. 5માંથી 5 0 થાય. આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 16મો સંપૂર્ણ તમારી સમક્ષ, જેનો આન્સર તમને મળી રહ્યો છે 0, જે બીજા સ્તંભના સહઅવયવ છે, 2 - 5 અને 3નો સરવાળો દર્શાવે છે, જેનો મૂલ્ય મળે છે 0. નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 17મો. આ રહી રકમ તમારી સમક્ષ, એક્સની કિંમત આપણે મેળવવાની છે. તો બંને તરફ જોઈ શકો છો કે બંને તરફ તમારી પાસે નિશ્ચાયક જ છે, નિશ્ચાયક જ છે. તો કમ્પેર નથી કરવાના, નિશ્ચાયક હોય તો તમારે મૂલ્ય મેળવવાનું થશે. તો મેળવીએ મૂલ્ય. તો પ્રથમ નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? તો પ્રથમ નિશ્ચાયકનું મૂલ્ય સાઇન એક્સ ગુણ્યા સાઇન એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ થશે, વચ્ચે માઇનસ નિશાની. સાઇન એક્સ ગુણ્યા કોસ એક્સ થશે એટલે સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ લખાય. ચાલો ડન છે, બરાબરની નિશાની. કોસ એક્સ ગુણ્યા સાઇન એક્સને તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ કહેવાય. ચાલો ઈ પણ ક્લિયર છે, વચ્ચે નિશાની માઇનસ, આ બેનો ગુણાકાર તો કે કોસ સ્ક્વેર એક્સ થાય. ચાલો અહીંયા સુધી સરસ મજાનું બધાને ક્લિયર છે. તો હવે તમારા ફાઇનલ સોલ્યુશનને આગળ વધારીએ કે આન્સર શું આવે. તો આનો આન્સર આવે
साइन स्क्वेर एक्स प्लस कोस स्क्वेर एक्स लखाए कारण के प्लस आ साइड लई लेवाय ओके बराबर सामेनी बाजू शू आवे तो कि आने लई लेवाय आ बाजू बे वक्त साइन एक्स अने कोस एक्स एवं थाय बे वक्त साइन एक्स अने कोस एक्स थशे तो साइन स्क्वेर एक्स प्लस कोस स्क्वेर एक्स ने वन कहेवाय अने छेदमां बे आवे चोरी आलो आवुं तो ना ज लखाय એટલે અહીંયા લખી નાખીએ વન બરાબર ટુ સાઇન એક્સ કોસ એક્સ ને તો સાઇન ટુ એક્સ કહેવાય તો આની ઉપરથી કહી શકાય કે ટુ એક્સની કિંમત સાઇનની કિંમત ક્યારે એક થાય તો જ્યારે કિંમત પાઈ બાય ટુ એટલે કે અહીંયા જો ખૂણાની કિંમત પાઈ બાય ટુ હોય તો તમારો સાઇન પાઈ બાય ટુ વન થાય તો ટુ એક્સ બરાબર પાઈ બાય ટુ હોય તો ફાઇનલી તમારો આન્સર મળે એક્સ બરાબર કેટલો થાય તો કે પાઈ બાય ટુ ભાગ્યા બે એટલે પાઈ બાય ફોર તમારો આન્સર થશે તો આ થઈ ગયો સરસ મજાનો તમારો ક્વેશ્ચન નંબર 17મો બહુ ઇઝી મેથડથી થઈ જશે નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 18મો આ રહી રકમ તમારી સમક્ષ કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ જણાવો તો રેખાના સમીકરણનું સૂત્ર કંઈક આવું છે આ બરાબર ઝીરો ડીના મૂલ્યમાં અહીંયા એક્સ અને વાય ફરજિયાત અને પછી પહેલું બિંદુ માઇનસ 7 અને 8 પછી બીજું બિંદુ 5 અને 2 અને અહીંયા ફરજિયાત 1 1 અને 1 બરાબર 0 આવી રીતે લખાય તો તમારો ફાઇનલી સોલ્યુશન તરફ જાવ એટલે એક્સ કાઉન્સમાં 8માંથી 2 આવે માઇનસ વાય કાઉન્સમાં તો કે આ બેની બાદબાકી માઇનસ 7 માઇનસ 5 થાય પ્લસ એક કાઉન્સમાં 7 2 14માંથી 8 5 40 બરાબર 0 આવે ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે તો હવે આગળ વધારીએ આમાં સાથી મિત્રો 8માંથી 2 એટલે 6x થાય 7 અને 5નો સરવાળો પ્લસ 14y થાય બરાબર છે 7 અને 5નો સરવાળો 14 નહીં 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 તો 12y થાય ચાલો 12y પછી આનો સરવાળો માઇનસ 40 ને 10 54 બરાબર 0 ને 6 વડે ભાગતા એટલે કે 6 કોમન લ્યો એટલે પહેલું એક્સ પ્લસ 2y 6 9 54 બરાબર 0 એટલે એક્સ માઇનસ 2y એક્સ પ્લસ 2y માઇનસ 9 બરાબર 0 તમારા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર રહેશે આ થઈ ગયો તમારો સરસ મજાનો રેખાના સમીકરણ દર્શાવતો ક્વેશ્ચન નંબર 18મો નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 19મો આ રહી રકમ તમારી સમક્ષ આમાં એક્સ બરાબર બી ખાલી જગ્યા એક્સ બિલોંગ્સ ટુ ખાલી જગ્યા ચાલો ગણીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સમક્ષ કંઈક આવી રીતે નિશ્ચાયક છે એમાં 7 ને 5 કેટલા થાય તો કે 7 ને 5 12 થાય 4 ને 3 7 ને 2 10 એટલે કે કોઈ સમાન દેખાતું જ નથી તો ફાઇનલી વિસ્તરણ જ કરી નાખીએ તો એનું વિસ્તરણ લેતા એક્સ કાઉન્સમાં શું મળે આ બેનો ગુણાકાર 2x મળે માઇનસ 5 13 અને 15 મળે ચાલો ડન છે પ્લસ કે માઇનસ 4 કાઉન્સમાં 5x માંથી 7 5 અને 35 થાય ચાલો એ પણ ક્લિયર છે પછી નિશાની પ્લસ 10 કાઉન્સમાં શું થાય 5 13 15 માંથી 7 2 અને 14 થાય અને બરાબર 0 એવું આપેલું છે ચાલો ડન છે તો આને અંદર આપો એટલે પહેલું થાય 2x2 માઇનસ 15x અને અહીંયા અંત પર 5 4 20x પ્લસ 35 2 70 એટલે કે 140 થાય 35 4 ઓકે પ્લસ 10 થશે અહીંયા અને બરાબર 0 આવું તમને મળશે ચાલો અમને આગળ વધારીએ તો ફાઇનલી તમારી પાસે આવે 2x² માઇનસ 15 અને આ કેટલા થાય 30 ને 5 35x થાય અને પ્લસ 150 બરાબર તમારી પાસે આવે 0 150 × 2 300 થાય 300ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો તમને 35 મળે કે જેનો સરવાળો તમને 35 મળે તો 30 અને 10 નહીં થાય 25 4 નહીં 25 8 નહીં ઓકે 25 10 250 થાય 25 × 15 કરો ચાલો ટ્રાય કરીએ 25 × 15 ના થાય તો તમારી પાસે 35ના અવયવ માટે 30 અને 5 ના ચાલે કારણ કે 30 અને 5 કેટલા થાય 150 થાય ના ચાલે તો તમારે લેવું પડે ચાલો 20 અને 15 તો 15 2 30 થઈ જશે તો ફાઇનલી આન્સર લખી નાખીએ કે 2x² માઇનસ 20x માઇનસ 15x અને પ્લસ 150 બરાબર 0 તો પહેલાં બેમાંથી તમારે કોમન મળશે 2 અને x
काउंस में वधे एक्स माइनस दस माइनस पंदर कॉमन काउंस में वधे एक्स माइनस दस बराबर जीरो। तो तमारा बे अवयव तमारी समक्ष आवी रीते मळे तमने। शूँ तमारा बे अवयव थाय? तो पहलो अवयव थाय एक्स माइनस दस अने बीजो अवयव थाय टू एक्स माइनस पंदर अने बराबर नी निशानी जीरो। तो पहलो सोल्यूशन मळे एक्स बराबर दस अने बीजो सोल्यूशन मळे एक्स बराबर पंदर ना छेद में बे। एवा तमारा एक्स ना बे उकेल मळशे। એટલે આ થઈ જાય તમારો આન્સર દસ અને પંદરના છેદમાં બે, એવા બે ઉકેલ ધરાવે છે ક્વેશ્ચન નંબર ઓગણીસમો। નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર વીસમો। આ રહી રકમ તમારી સમક્ષ ક્વેશ્ચન નંબર વીસમાંની રકમ છે ડી બરાબર એ સ્ક્વેર પ્લસ ટુ એ, ટુ એ પ્લસ વન વન, ટુ એ પ્લસ વન એ પ્લસ ટુ વન, થ્રી થ્રી અને વન હોય તો જો ડી જીરો તો એ ગ્રેટર ધેન જીરો, જો ડી ઋણ તો એ લેસ ધેન વન અને આવી રીતે છે અને આપેલ તમામ વિકલ્પો ચાલો લઈએ। ઓકે સાથી મિત્રો, તો લઈએ આનું સોલ્યુશન। આના માટે ડી મેળવી લઈએ કે ડી બરાબર શું, તો કે ડી બરાબર થાય આ બેની બાદબાકી કરો, તો આ બેની બાદબાકી કરો એટલે એ સ્ક્વેર માઇનસ વન વધે, કારણ કે તમારી પાસે ટુ એ તો તમને ઉડતો દેખાય। આ બેની બાદબાકી કરો એટલે કે આમાંથી આ એ માઇનસ વન વધે અને અહીંયા જીરો આવે। નેક્સ્ટ આગળ વધો એટલે આ બેની બાદબાકી વિચારો તો તમારી પાસે અહીંયા વધે ટુ એ, આ બેની બાદબાકી કરો એટલે એ પ્લસ વન આવે, આ બેની બાદબાકી કરો એટલે બે મળે અને વન 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 તો એમનો એમ જ રહે। ચાલો અહીંયા સુધી તો બધાને ક્લિયર જ છે। તો હવે આ ડી વિશે વિચારો તો આમાંથી મને એ માઇનસ વન કોમન દેખાય, લઈ લીધો એ માઇનસ વન કોમન, તો અહીંયા વધે એ પ્લસ વન, વન અને જીરો વધે, અહીંયા વધે ટુ એ, પછી વધે એ પ્લસ વન અને ટુ, ચાલો એ પણ ક્લિયર છે, પછી વધે વન વન અને વન। હવે આનું પાર્ટે પણ કંઈક વિચારી લેવાય કે જેનાથી તમારો જીરોની સંખ્યા વધી જાય। તો બાદબાકી લઈ લ્યો, તો આ બેની બાદબાકી લઈએ છીએ, આને ઉપર બાદ કરી નાખીએ, માઇનસ કરી નાખીએ, તો એ પ્લસ વનમાંથી, એ પ્લસ વનમાંથી સોરી ડી બરાબર આગળનું એ માઇનસ વન એમનું એમ, એ પ્લસ વનમાંથી વન બાદ કરો એટલે એ વધે ટુ એ માઇનસ, એટલે કે એ માઇનસ વન વધે અને વન માઇનસ વન જીરો મળે। નેક્સ્ટ 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 આ બેની બાદબાકી પણ થપકારી દઈએ, વનમાંથી જીરો વન વધે, ટુ એ પ્લસ વન માઇનસ વન એટલે કે એ માઇનસ વન વધે અને જીરો વન માઇનસ વન જીરો વધે, પછી જીરો બે અને એક થાય, તો ફાઇનલી તમારા ડીનું મૂલ્ય એ માઇનસ વન, અહીંયાથી વિસ્તરણ કરો એટલે આ બેનો ગુણાકાર આવે એ ગુણ્યા એ માઇનસ વન, બરાબર છે? તો ડી બરાબર આવે શું, એ ગુણ્યા એ માઇનસ વનનો સ્ક્વેર। તો હવે શેના ઉપર આધાર રાખે? તો તમારો આન્સર ફરજિયાત જો અહીંથી જોઈ શકો છો, ડીનું મૂલ્ય જેટલું હોય, ધન હોય તો ધની કોના ઉપર આધાર રાખે? તો કે એના મૂલ્ય પર આધારિત છે, કારણ કે અહીંયા તો કિંમત હંમેશા કેવી છે? ધન। કેમ અહીંયા ધન લખ્યું? કારણ કે ધન માટેનો રૂલ છે વર્ગ, વર્ગ હોવાથી હંમેશા ધન જ થશે। તો હવે તમે જોઈ શકો છો કે પહેલો ઓપ્શન, જો ડી ધન તો એ એકથી મોટો હોય, હોય જ, ડી ઋણ તો એ એકથી નાનો હોય, કારણ કે એ માઇનસ વન આવે છે એટલે, બરાબર છે? અને પછી ડી બરાબર જીરો ક્યારે થાય? જો એ બરાબર એક આવે તો। તો તમારા આપેલ તમામ બધા જ વિકલ્પો સત્ય થશે। તો આ થયો તમારો સરસ મજાનો ક્વેશ્ચન નંબર વીસમો। નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર એકવીસમો। આ રહી રકમ તમારી સમક્ષ, સમીકરણ સહતી ના અનૃણ ઉકેલ હોય તો કેની શક્ય કિંમત, અનૃણ ઉકેલ હોય તો કેની શક્ય કિંમત જણાવો। તો ફાઇનલી લઈએ નિશ્ચાયકનું મૂલ્ય, આના માટે વન માઇનસ કે અને વન માઇનસ કે અને માઇનસ વન, પછી જોઈએ તો અહીંયા તમારા માટે મળે કે માઇનસ વન અને માઇનસ વન, પછીના માટે મળે વન વન અને માઇનસ વન અને બરાબર તમને મળશે જીરો। તો ચાલો આનું વિસ્તરણ કરીએ, જીરો બરાબર શું આવે? તો તમારી સમક્ષ છે જ કે તમારે શું કરવું પડે, તો કે આ બેની બાદબાકી લઈ લેવી એટલે અહીંયા જીરો બની જાય, આ બેની બાદબાકી વન પ્લસ કે મળે, આને હું બાદ કરું છું અહીંયા, ઓકે, આનું બાદબાકી કે પ્લસ વન આવે અને આ વન માઇનસ વન જીરો થાય, આ બેની બાદબાકી પણ નહીં સરવાળો બોલો, તો માઇનસ કે માઇનસ વન થાય, આ બેનો સરવાળો માઇનસ બે થાય, આ બેનો સરવાળો જીરો થાય, આ એમનું એમ માઇનસ વન અને માઇનસ વન। ચાલો આને આગળ વધારીએ, શું થાય આનો જવાબ? તો કે જીરો બરાબર કે પ્લસ વનને કોમન લઈ લઈએ પહેલા સ્તંભમાંથી, તો અહીંયા વધે વન વન અને જીરો, અહીંયા વધે માઇનસ કે પ્લસ વન,
माइनस टू अने जीरो माइनस वन अने माइनस वन करिए विस्तरण तो जीरो बराबर के प्लस वन आने सापेक्ष विस्तरण करो एटले आनी निशानी प्लस आनी माइनस अने आनी प्लस एटले के माइनस एक कौंस में आ बेनो गुणाकार माइनस टू प्लस के प्लस वन थाय तो फाइनली तमारो आंसर मळे जीरो बराबर माइनस के प्लस वन गुणिया के माइनस वन एटले के ना तमने बे आंसर मळे के बराबर प्लस वन अने के बराबर माइनस वन तो आ तमारा फाइनल सोल्यूशन थई जाय क्वेश्चन ना बे आंसर छे के बराबर प्लस वन अने के बराबर माइनस वन आ थयो तमारा निश्चायक प्रकरणनो क्वेश्चन नंबर 21 मो अहीं परिपूर्ण नेक्स्ट क्वेश्चन सोल्व करिए क्वेश्चन नंबर 22 मो लईए आ रही रकम तमारी समक्ष डेल्टा वन अने डेल्टा टू आपेल निश्चायको छे तो आमांथी क्यूँ साचू बराबर छे तो हवे तमारी समक्ष डेल्टा वन छे अने डी बाय डी एक्स डेल्टा वन एवी रीते ज आप्युं छे तो डेल्टा वन नुं आपणे विस्तरण करी नाखशुं चालो लईए डेल्टा वन माटे सॉरी ओके आ तमारो डेल्टा वन छे तो लखीए डेल्टा वन बराबर मारी पासे छे शुं छे एक्स बी अने बी पछी छे ए एक्स अने बी पछी छे ए ए अने एक्स चलो डन छे आ बेनी बादबाकी लईए अने आ बेनी बादबाकी लईए लखावीए तो आने कहेवाय एक्स माइनस ए कहेवाय आने कहेवाय बी माइनस एक्स कहेवाय अने बी माइनस बी तमारो जीरो थशे चलो डन छे आने कहेवाय ए माइनस ए एटले जीरो आने कहेवाय एक्स माइनस ए अने आने कहेवाय बी माइनस एक्स चलो ई पण राइट छे अने आने कहेवाय ए ए अने एक्स चलो हवे आनु विस्तरण लखी नाखी एटले डेल्टा वन तमारी बाजू में प्रगट थई जाय एक्स माइनस ए गुणिया आ बेनो गुणाकार करो तो ई थाय एक्स स्क्वेर माइनस ए एक्स माइनस आने अंदर आपो तो माइनस ए बी अने प्लस ए एक्स आवुं थशे चलो रन छे माइनस बी माइनस एक्स गुणिया तो कि आ बेनो गुणाकार जीरो थाय माइनस आने अंदर आपो एटले माइनस ए बी अने प्लस ए एक्स थशे अने छेल्लुं पद तो जीरो ज छे तो आ तमारो डेल्टा वन थाय तो डेल्टा वन तमारी समक्ष कंईक आवी रीते प्रगट थशे ए एक्स उड़ी जाए तो एक्स माइनस ए गुणिया एक्स स्क्वेर माइनस ए बी पछी माइनस अने अहींया अंदर आपो एटले बी माइनस एक्स गुणिया ए एक्स माइनस ए बी चलो ए एक्स माइनस ए बी चलो हवे करिए गुणाकार डेल्टा वन बराबर एक्सनो गुणाकार करो एटले एक्स क्यूब माइनस ए बी अने एक्स आवुं थशे एक्स ने अहीं आपो एटले माइनस ए एक्स नो स्क्वेर ए ए प्लस ए स्क्वेर अने बी थशे चलो डन छे आ प्रथम पद आवुं मळे माइनस बी नो गुणाकार आया करो एटले ए बी एक्स थशे बी नो गुणाकार आया करो एटले ए बी नो स्क्वेर थशे माइनस एक्स नो गुणाकार करो एटले माइनस ए एक्स नो स्क्वेर थशे माइनस एक्स अहीं लावो एटले प्लस ए बी एक्स थशे चलो अहीं सुधी पण बधाने क्लियर छे तो डेल्टा वन तमारी पासे आवे एक्स क्यूब एक ज वखत छे ए बी एक्स अहींया अने पहला बंने पण माइनस थाय एटले माइनस थ्री ए बी एक्स एवो तमारो आंसर आवे माइनस ए एक्स क्यूब छे माइनस ए एक्स क्यूब छे क्यांथी ए एक्स क्यूब आवे सॉरी ए एक्स नो स्क्वेर आवे हाँ अहींया मिस्टेक छे ए एक्स नो स्क्वेर आवे आ माइनस अने पहेलू प्लस एटले आ बे उड़ी जशे चलो ई पण क्लियर छे नेक्स्ट आ ए स्क्वेर बी अने पहेलू माइनस ए बी स्क्वेर छे तो लखी नाखीए प्लस ए स्क्वेर बी प्लस ए बी स्क्वेर चलो आ तमारो डेल्टा वन थई गयो तो डेल्टा वन नो विकलन लियो तो डी बाय डी एक्स ऑफ डेल्टा वन डी बाय डी एक्स ऑफ डेल्टा वन बराबर आ थाय त्रण एक्स नो स्क्वेर माइनस त्रण अने ए बी एमांथी त्रण कॉमन लियो काउंसमां वधे एक्स स्क्वेर माइनस ए बी चलो आ तमारो डेल्टा वन नुं विस्तरण आव्युं छे तो हवे फाइनली अहींया लखी नाखीए के मारी पासे डेल्टा वन बराबर आवुं छे शुं छे एक्स क्यूब माइनस थ्री ए बी एक्स पछी छे प्लस ए स्क्वेर बी अने प्लस ए बी स्क्वेर एवुं छे अने एना माटे डी बाय डी एक्स ऑफ डेल्टा वन मारी पासे मळे छे त्रण कौंसमां एक्स वर्ग माइनस ए बी हवे तमारो डेल्टा टू विषे विचारीए तमारो डेल्टा टू तमारी पासे छे ज एने लईए हवे ध्यानमां तो आ रह्यो डेल्टा टू डेल्टा टू बराबर शुं थाय तो अहींया एक्स बी ए अने एक्स तो एने लखाय एक्स नो वर्ग माइनस ए बी अरे अहींया रह्यु एक्स वर्ग माइनस ए बी
तो लखी नाखो के 3 × Δ2 એટલે આ તમારો ફાઇનલ આન્સર મળે કે d/dx ઓફ ડેલ્ટા 1 બરાબર 3 × Δ2 તમારો ક્વેશ્ચન નંબર 22 નો સરસ મજાનું સોલ્યુશન થઈ જશે નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 23 મો આ રહી રકમ તમારી સમક્ષ ક્વેશ્ચન નંબર 23 માં એ છે ચોરસ શ્રેણીક છે અને નિશ્ચાયક a નું મૂલ્ય 2 હોય તો a ની n ઘાત મેળવો આમાં કે બહુ લાંબુ વિચારવાનું છે જ નહીં कारण के आना माटे एक सादो ने सिंपल नियम छे के निश्चायक नी ऊपर n घात होय तो एनु मूल्य नी ऊपर n घात तमे लखी सको छो एनु मूल्य तमने 2 आपी दिए छे तो तमारो आंसर आवे 2 नी n घात लियो आ थई गया तमारा क्वेश्चन नंबर 23 मानु सॉल्यूशन चौरस श्रेणीक माटे आवो नियम लखी सकाय चौरस श्रेणीक माटे खास याद राखशो आपणे चौरस श्रेणी कैपिटल ए माटे शू लखाय तो कैपिटल ए माटे लखाय एनी ऊपर एन घात बराबर निश्चायक एनी ऊपर एन घात એટલે કે એની એન ઘાત નો નિશ્ચાયક છે નિશ્ચાયક એની એન ઘાત જેટલો જ થાય નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આના પછીનો લઈએ 24 મો પ્રશ્ન રકમ તમારી સમક્ષ જો a એ ચોરસ શ્રેણીક હોય અને a² બરાબર a હોય તો નિશ્ચાયક a નું મૂલ્ય મેળવો તો ચાલો આમાં સોલ્યુશન માં આગળ વધીએ શું છે તમારી પાસે છે a² બરાબર a હજુ આગળના ક્વેશ્ચન માં સોલ્વ કર્યું બંને બાજુ નિશ્ચાયક લ્યો તો નિશ્ચાયક a² બરાબર નિશ્ચાયક a એવું થાય તમને થોડીવાર પહેલા જ કીધું આગળના ક્વેશ્ચન માં જ અહીંયા જ કીધું કે a ની ઉપર n ઘાત એટલે બહાર ઘાત લખી શકો છો તો અહીંયા ઘાત 2 બહાર લખી શકાય તો લખી નાખીએ કે નિશ્ચાયક a ની 2 ઘાત બરાબર નિશ્ચાયક a હવે નિશ્ચાયક a નું મૂલ્ય હું x ધારી લઉં નિશ્ચાયક a નું મૂલ્ય x ધારી લઉં તો આને જો હું x ધારી લઉં તો x બરાબર કેટલા તો આને હું x ધારી લઉં તો લખાય x² બરાબર x કારણ કે નિશ્ચાયક x² બરાબર x આ બાજુ x લ્યો તો ફાઇનલી તમને મળે x² - x બરાબર 0 ચાલો આમાં આગળ વધીએ તો ફાઇનલી તમારો x કોમન આવે નિશ્ચાયક નું મૂલ્ય x કોમન આવે x - 1 બરાબર 0 તો ફાઇનલી તમને 2 આન્સર મળે પહેલો આન્સર મળે x બરાબર 0 અને બીજો આન્સર મળે x બરાબર 1 એટલે તમારો આન્સર 2 પ્રકારના આવશે 0 અને 1 0 અથવા 1 આ તમારો ક્વેશ્ચન નંબર 24 માં નિશ્ચાયક નું મૂલ્ય તમે મેળવી દીધું ફક્ત એ ચોરસ શ્રેણીક છે અને a² બરાબર a છે તો બંને તરફ નિશ્ચાયક લેવાથી આપશ્રીને મૂલ્ય ઓટોમેટિકલી મળી જાય છે નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 25 મો જો આવી રીતે હોય તો abc કઈ શ્રેણીમાં છે એમાં પહેલું હાર જુઓ તો ab a-b છે બીજી હાર bc b-c ત્રીજી હાર 210 છે તો લઈએ એમને ધ્યાનમાં ચાલો અહીંયા તમારી પાસે હાર નંબર પહેલી એવું દર્શાવે છે કે મારી પાસે છે અહીંયા a b અને 2 અહીંયા છે bc અને 1 bc અને 1 અહીંયા છે a-b b-c અને 0 અને બરાબર મારી પાસે 0 એવું તમને મળી ગયેલું છે તો હવે સાથી મિત્રો લઈએ વિસ્તરણ a કૌંસમાં આનો ગુણાકાર 0 - bc એટલે -b + c મળી જાય ચાલો -b કૌંસમાં આનો ગુણાકાર 0 આનો ગુણાકાર 0 -2 અંદર -2b +2c થાય અને +a-b ગુણ્યા a-b ગુણ્યા આનો ગુણાકાર થાય b -2c અને બરાબર મળશે 0 ચાલો આને આગળ વધારીએ અને જોઈએ કે કઈ શ્રેણી રચાય છે તો પહેલો a નો ગુણાકાર અંદર આપો એટલે -ab થાય +ac અથવા તો ca થાય -2b² થાય નહીં +2b² થાય -2bc થશે ઓકે a ગુણ્યા b એટલે +ab થશે -2ac થશે -- +b² -b² થશે અને અહીંયા આપો એટલે +2bc થશે અને બરાબર 0 થશે ચાલો તો હવે -ab અને +ab તો કેન્સલ થઈ જ ગયા છે થઈ જ જાય નેક્સ્ટ કોઈ કેન્સલ થવા માટે તૈયાર અહીંયા ac છે અહીંયા -2ac છે તો -ac વધશે લખી નાખું પહેલું પદ વધે -ac એમાં આ અને આ આવી ગયા નેક્સ્ટ જોઈએ તો આ +2bc -2bc કેન્સલ +2bc -2bc કેન્સલ 2b² માંથી b² ઓછો કરી નાખો એટલે +b² બરાબર 0 મળે તો ફાઇનલી તમારી પાસે સોલ્યુશન કંઈક આવી રીતે મળે છે કે તમને શું મળે b² બરાબર ac મળે છે તો b² બરાબર ac ને તો એવું લખી શકાય કે b ના છેદમાં a બરાબર
સી ના છેદમાં બી. જુઓ તો તમે જોઈ શકો છો તો આ બી સ્ક્વેર બરાબર એસી થાય. તો કહી શકાય કે એ બી સી છે એ સમાન ગુણોત્તર ધરાવે છે, એટલે કે સમ ગુણોત્તર શ્રેણીમાં છે, કારણ કે તો જ તમને બી સ્ક્વેર બરાબર એસી મળે. તો આ થયો તમારા નિશ્ચાયક પ્રકરણનો ક્વેશ્ચન નંબર 25મો. આપેલ નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો એબીસી કઈ શ્રેણીમાં દર્શાવે? તો કે બી સ્ક્વેર બરાબર એસી મળે છે, એટલે કે એબીસી છે એ સમ ગુણોત્તર શ્રેણી દર્શાવે છે. નેક્સ્ટ આગળ વધીએ અને સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 26મો. રકમ તમારી સમક્ષ દર્શાવેલી જ છે સાથે મિત્રો. ચાલો સાઈન 35 આનું વિસ્તરણ જ કરી નાખીએ. તો વિસ્તરણ થાય સાઈન 35 કોસ 55 વચ્ચે નિશાની પ્લસ, પછી આવે કોસ 35 અને સાઈન 55. ચાલો અહીંયા સુધી તો બધાને ક્લિયર. આ સાઈન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઈન બીટાનું સૂત્ર થાય. તો ફાઇનલી આનો આન્સર આવે સાઈન આલ્ફા પ્લસ બીટા. આલ્ફા એટલે 35° છે અને બીટા એટલે 55° છે. તો આનો આન્સર આવે સાઈન 90°. સાઈન 90ને શું કહેવાય? સાઈન 90ને સાઈન પાઈ બાય 2 કહેવાય, અને સાઈન પાઈ બાય 2નો આન્સર ઓલવેઝ 1 જ હોય. તો આ ક્વેશ્ચન નંબર 26માંનો આન્સર તમને મળી જાય, એક જેટલો મળી જાય. તો અહીંયા સુધી તમે નિશ્ચાયકના સરસ મજાના અતિ મહત્વના ઘણા બધા ક્વેશ્ચન્સ સોલ્વ કરેલા છે. તો ખાસ વધુમાં વધુ સારામાં સારા જેડબલી મેન્સના એમસીક્યુ લઈને પ્રેક્ટિસ કરશો, એટલે આ બધા કન્સેપ્ટ તમને અતિ મહત્વના અને અતિ ઉપયોગી જણાશે. તો એને આધારિત ફટાફટ લોજિક વિકસાવવામાં પણ ઉપયોગી રહેશે. તો મેક્સિમમ નવા નવા એમસીક્યુઓ લઈને જેડબલી મેન્સની પ્રેપેરેશન કરશો અને એમના માટે આ કન્સેપ્ટ બધા એકવાર સરસ મજાના જોઈ લેશો. અસ્તુ, જય હિન્દ.